સુરતના વરાછા રોડના યુવા જાગૃતિ સંગઠન દ્વારા દેશની સરહદો ઉપર દેશની રક્ષા કરતા યુવા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા આજથી સરહદના સૈનિકોને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાખડીઓ મોકલવાનું શરૂ કરાયું છે. અંદાજે 100 થી 150 લોકો પોસ્ટ મારફતે રાખડીઓ મોકલશે. 16,000 રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. વરાછા શક્તિ વિજયવાડીમાં યુવા જાગૃતિ ટ્રસ્ટના કાર્યકર્તાઓ એકત્રિત થઈને દેશના સૈનિકો પ્રત્યેની પોતાની લાગણી દર્શાવવા માટે રાખડી મોકલી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર ઉજવણી પાછળની માન્યતા એવી છે કે જે વ્યક્તિ આપણી રક્ષા કરે છે તેને આપણે રક્ષાસૂત્ર મોકલીને તેની દીર્ઘ આયુષ્યની કામના કરીએ છીએ. જે જવાનો દેશની ચારે ફરતે સરહદો પર રાત દિવસ એક કરીને આપણા દુશ્મનો સામે સામી છાતી ઊભા રહીને આપણી રક્ષા કરે છે તેવા દેશના સપૂતો તેમની દીર્ઘાયુ માટે રક્ષાસૂત્ર મોકલવામાં આવશે. સુરતથી લદ્દાખ, સિયાચીન, કચ્છ બોર્ડર, વાઘા બોર્ડર સહિતની તમામ સરહદ ઉપરના સૈનિકોને રાખડી મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૈનિકો દરેક તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવી શકતા નથી. તેઓ પોતાના ઘરેથી અને પોતાની બહેનોથી પણ ખૂબ જ દૂર રહે છે ત્યારે તેમની સાથે સમગ્ર દેશ જોડાયેલો છે તેવી ભાવના સાથે રક્ષાસૂત્ર મોકલવામાં આવી રહ્યા છે. તેમના દીર્ઘાયુની ચિંતા માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર દેશ કરી રહ્યો છે તેવી લાગણી આ રાખડી પાઠવી વ્યક્ત કરવામાં આવી રહી છે. પુષ્પક પટેલ. શું આજે તે યુવા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા આપણે જે દેશના સરહદ પર સૈનિકો પોતાના જીવના જોખમે આપણી રક્ષા કરે છે તેમના માટે જે પોતાના દરેક તહેવાર ભૂલીને ત્યાં જીવના જોખમે આપણી રક્ષા કરતા હોય છે તો તેમને આવનારા રક્ષાબંધનના તહેવાર માટે લાગણી રૂપે અને એક આશીર્વાદ રૂપે યુવા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા 16,000થી વધારે રાખડીઓ મોકલવાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે કે પોસ્ટગાર્ડ દ્વારા તેમને આશીર્વાદ રૂપે રાખડીઓ મોકલે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને નહીં પરંતુ જીવ સાચવીને દેશની રક્ષા કરે.